जय अजनाम विद्यार्थी मित्रों, आज आप धोरण 8 सामाजिक विज्ञान प्रकरण नंबर 3 भारत नो बंधारण, भारत ना बंधारण प्रकरण विषय आपने आज चर्चा करीशु। हेली प्रियांशी सचिन एंड मम्मी पापा साथे भारत ने श्रीलंका वच्चे वर्ल्ड कप 2011 की फाइनल मैच निहाली रहा था। भारत અને શ્રીલંકા વચ્ચે દિલધડક મેચ ચાલી રહી હતી। ઘણીવાર ભારતનું પલ્લું ભારે થાય, ઘણીવાર શ્રીલંકાનું પલ્લું ભારે થાય। આમ છતાં છેલ્લે મહેન્દ્રસિંહ ધોની કપ્તાને ભારતને આ દિલધડક મેચના અંદર શું અપાવ્યું, જીત અપાવી। એ જ રીતે એના પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે મેચ હતી એ મેચ ટાઈ રહી હતી। ત્યારે હેલી પ્રિયાંશી અને સચિને એના મમ્મી ઉપર, મમ્મી આ મેચ ટાઈ એટલે શું, જો વિચારો ટાઈ થયું એટલે શું, ત્યારે उल्लंघन हार जीत जगत में सबसे लोकशाही धरावतो जो कोई देश हो भारत देश, અને ભારત દેશને શાસન જો ચલાવવું હોય તો આટલા મોટા દેશને ચલાવવા માટે નિયમોની જરૂર પડે। તો આપણે પહેલા સૌથી પહેલા એની વ્યાખ્યા કરીએ। જો કોઈ પણ વસ્તુને સમજતા પહેલા એની પૂરો ભૂમિકાને સમજી લેવી જરૂરી છે। આપણે બંધારણ એટલે શું એની વ્યાખ્યા કરી લઈએ। જો બંધારણ એટલે કે નિયમ, પહેલી વાત ટૂંકમાં કહીએ તો એમ કે બંધારણ એટલે કે કોઈ પણ વસ્તુને લગતા નિયમ। તમારે ઘઉંના લોટમાંથી રોટલી બનાવવી હોય તો પહેલા એને બંધારણ બનાવવું પડે। એનું શું બનાવવું પડે ભાઈ, બંધારણ બનાવવું પડે, એના નિયમો બનાવવા પડે। રોટલીમાં મીઠું નાખવાની જગ્યાએ મરચું નાખી દીધું ચાલશે, નહીં ચાલે। ખાવાનો સોડો નાખી દીધું ચાલશે, નહીં ચાલે। એમ બંધારણમાં એટલે કે નિયમો બનાવવા પડે। દાખલા તરીકે આપણે શાળાની વાત કરીએ, શાળામાં જો બંધારણ ના હોય, શાળામાં જો નિયમ ના હોય તો શું આપણી શાળા વર્ગો ચાલી શકે વિદ્યાર્થી મિત્રો? ન ચાલે। કોઈ વિદ્યાર્થી 11 વાગે આવે, કોઈ વિદ્યાર્થી એનાથી પણ લેટ આવી શકે, અને કોઈ તો વળી એનાથી પણ લેટ આવે। છૂટવાનો કોઈ નિયમ ના હોય, રિસેન્ટ ના કોઈ નિયમ ના હોય, બ્રેડ બદલાવવાનો કોઈ ટાઈમિંગ ન હોય, શાળા બરોબર ચાલે? શાળાનું શિક્ષણ કાર્ય બરોબર ચાલે? ન ચાલે। એ કોના આધારે ચાલે છે મિત્રો? બંધારણના આધારે ચાલે છે। કોના આધારે ચાલે છે? બંધારણના આધારે। બંધારણ છે, નિયમ છે, માટે એ બરોબર કાર્ય કરે છે, માટે એ બરોબર ચાલે છે। જો બંધારણ ના હોય, નિયમ ના હોય, તે બરોબર ચાલી શકે તો આપણે હવે બંધારણની વ્યાખ્યા કરીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, આપણે આપણા દેશની વાત નહીં કરતા, બીજા ગમે તે બધા દેશનું નિયમ લાગુ પડે, કે કોઈ પણ દેશનું શાસન સારી રીતે ચલાવવા માટે જે ઘડવામાં આવેલા નિયમો છે, આ નિયમોનો જે સંગ્રહ છે, એ સંગ્રહને એ દેશનું બંધારણ કહેવામાં આવે છે। આપણે હવે આપણી વાત કરીએ કે ભારત દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા જે નિયમો છે, આ નિયમોનો જે સંગ્રહ છે, આ સંગ્રહને ભારત દેશનું બંધારણ કહેવામાં આવે છે। બંધારણની શરૂઆત આમુખથી થાય છે। આમુખ એ બંધારણને સમજવા માટેની ચાવી છે, એના અંદર બધા નિયમો છે। આપણું બંધારણ જગતનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે, અને આ બંધારણમાં જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવા આધાર સ્તંભોને લઈ અને ચાલે છે। જો આપણું બંધારણ ઘડાય તો મિત્રો, પણ આ બંધારણના અંદર, આપણા બંધારણમાં રાષ્ટ્રીય અખંડિતતા, અખંડિતતા
પછી આવશે સમાજવાદ, ત્રીજું આવશે ધર્મ નિરપેક્ષતા. જો રાષ્ટ્રીય અખંડતા, સમાજવાદ, ધર્મ નિરપેક્ષતા, લોકતંત્ર, આ વગેરે જેવા આધારસ્તંભો ઉપર આપણું શું લખાય છે ભાઈ? બંધારણ જે લોકતંત્ર, સમાજવાદ, ધર્મ નિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડતા આ વગેરે જેવા જે લક્ષ્યો છે, આ લક્ષ્યો નો આધારસ્તંભ છે. એ લક્ષ્યો નો શું છે મિત્રો? આધારસ્તંભ છે. આપણે ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણની રચના કરવામાં આવી, આપણો દેશ આઝાદ થયો 1947 ની ગુલામીમાંથી, અને એના પછી 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. અને મુક્ત થયા પછી આપણે પોતાનું સ્વતંત્ર શાસન ચલાવવાનું હતું, અંગ્રેજોના તાબા હેઠળ આપણે અભય રહેવાનું ન હતું. હવે આપણે પોતાનું બંધારણ બનાવી, પોતાના નિયમો બનાવી અને પછી આપણે આપણા દેશનું શાસન કરવાનું હતું. ત્યારે આપણને આપણો દેશ ચલાવવા માટે કોઈક નિયમોની જરૂર પડે. આ સમાજ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા જળવાઈ રહે, સમાજવાદ પેદા ના થાય, ધર્મ નિરપેક્ષતા, ધર્મની બાબતમાં બધા એક હોય, એમાં કોઈ પક્ષપાત ન હોય, લોકતંત્ર, લોકોને સમાન ગણવામાં આવે, આ વગેરે જેવા આધારસ્તંભોને એટલે લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પછી આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. જેથી આપણા દેશને સર્વધર્મ સંભાવ, ધર્મ નિરપેક્ષતા, ધર્મની બાબતમાં કોઈ ભેદભાવ ના હોય, આ વગેરે વગેરે જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને પછી આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું છે. બીજું કે ભારત દેશ જેવો સ્વતંત્ર થયો, 1947 ગુલામીમાંથી મુક્ત થયો, કે તરત આપણને આપણા બંધારણ ઘડવાની જરૂર ઊભી થઈ, કારણ કે હવે શાસન આપણા હાથમાં આવ્યું અને આપણે આપણો દેશ સારી રીતે ચલાવવો હતો. તો અગાઉ આપણે સંકલ્પના કરી કે કોઈ પણ દેશને જો સારી રીતે ચલાવવો હોય, તે દેશને સારી રીતે ચલાવવા માટે કોની જરૂર પડે ભાઈ? બંધારણની જરૂર પડે, નિયમોની જરૂર પડે. અને નિયમો હોય, બંધારણ હોય, તો કોઈ વ્યક્તિ કોઈ પદનો કે પોતાના કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી શકે નહીં. દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડતા પણ જળવાઈ રહે એટલા માટે બંધારણ ઘડવામાં, બંધારણ સભાએ બંધારણ ઘડવાની જે કામગીરી હતી, જે સભા એટલે એક સમિતિ હતી, જેમાં જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, હેન્ક એન્થની, એસ પી મોદી, અલ્લાજી કૃષ્ણસ્વામી અય્યર, એસ પી મોદી, કમા મુનશી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરોજની નાયડુ, પછી વિજયાલક્ષ્મી પંડિત વગેરે જેવા સ્ત્રી સભ્યો, આ બધા ભેગા મળી મહા તજજ્ઞો, કેટલાક નેતાઓ, કેટલાક સાહિત્યકારો, કેટલાક આપણા દેશનું બંધારણ ઘડાયું છે. આ બંધારણ સભાએ આપણા દેશનું બંધારણ ઘડવાનું કામ, બંધારણ આપણા દેશના બંધારણની શરૂઆત આપણા દેશના બંધારણને ઘડવાની જે શરૂઆત હતી વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆત 9 ડિસેમ્બર 1947 ના રોજ કરવામાં આવી. જો કોઈ પણ વસ્તુ
બનાવવું હોય દાખલા તરીકે શાળા નવી બનાવી હોય તો શાળા નવી બનાવી કોઈ નિયમ તૈયાર હશે હા આપણે એને બનાવવા પડે એને ઘડવા પડે અને એ પ્રમાણે એનું આયોજન કરવું પડે એ પ્રમાણે આયોજન કરીએ તો નિયમો તૈયાર થાય નિયમો તૈયાર થાય તો બધા લોકો એનું ફોલો કરશે એને પાલન કરશે બીજું કે આપણા દેશનું જે બંધારણ ઘડાયું બ્રિટન અમેરિકા ફ્રાન્સ હા આ વગેરે જેવા દેશોના બંધારણનો શું કરવામાં આવ્યું છે મિત્રો અભ્યાસ કરવામાં આવ્યો છે અને અભ્યાસ કર્યા બાદ એને ઘડવામાં આવ્યું છે બ્રિટન ફ્રાન્સ અમેરિકા આ વગેરે જેવા દેશો અને બીજું કે સૌથી મોટું વિશ્વનું સૌથી મોટું લેખિતસ્વરૂપનું આપણું બંધારણ છે તમે એમ કહેશો કે અમેરિકા ફ્રાન્સ બ્રિટન આ વગેરે જેવા દેશના બંધારણનો અભ્યાસ શા માટે કરવામાં આવ્યો હશે સામાન્ય ઉદાહરણ લઈએ મિત્રો કોઈ વ્યક્તિ ને નવું મકાન બનાવવું હોય શું બનાવવું હોય મિત્રો કોઈ વ્યક્તિને નવું મકાન બનાવવું હોય એ વ્યક્તિ શું કરશે પહેલા તો શું બનાવશે નકશો બનાવશે અને નકશો બનાવ્યા બાદ એ પ્રમાણે પ્લાન પ્રમાણે એના લોકોને કામ આપશે જે લોકો એ પ્રમાણે કામ કરશે તો આ એક મકાન તૈયાર થઈ ગયું એવું પાછું બીજા વ્યક્તિને મકાન બનાવવું છે એનું મકાન તૈયાર થઈ ગયું ત્રીજો વ્યક્તિ જયારે મકાન બનાવશે ત્યારે શું કરશે પેલા બંને લોકોએ બનાવેલા મકાનનો અભ્યાસ કરશે જોશે કે આ બંનેના મકાનમાં કોઈ ખામી રહી ગઈ છે આ બંનેના પહેલા મકાન બનાવતી હતી જે ખામી રહી ગઈ હોય મારા મકાનમાં હું દૂર કરી દઉં જેથી મારું મકાન કેવું બને સરસ બને એમાં કોઈ ખામી રહી જાય નહીં એટલા માટે આપણા દેશનું બંધારણ ઘડતી વખતે આપણા બંધારણ સભાના જે ઘડવૈયાઓ હતા બાબા સાહેબ આંબેડકર હોય મોદી હોય ફ્રેન્ક એન્થની હોય જવાહરલાલ નહેરુ હોય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હોય મૌલાના અબ્દુલ કલામ આઝાદ હોય શ્યામા પ્રસાદ મુખર્જી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે સરોજિની નાયડુ હોય બાબા મુનશી હોય કે પછી કૃષ્ણ સ્વામી અય્યર હોય કે પછી વિજયાલક્ષ્મી પટેલ આ બધા લોકોએ બ્રિટન અમેરિકા આયર્લેન્ડ હા આ વગેરે જેવા જે દેશો હતા આ દેશોનો જે બંધારણ હતો ફ્રાન્સ આ બધા દેશોના જે બંધારણ હતા એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી બાદ આપણું બંધારણ ઘડી અને તૈયાર કરવામાં આવ્યું જેથી કરીને આપણા બંધારણમાં કોઈ ક્ષતિ કે ખામી રહી જાય નહીં કારણ કે આપણો દેશ તો વિશ્વમાં લોકશાહી ધરાવતો સૌથી મોટા મોટો દેશ છે અને વિશ્વમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું જે બંધારણ છે બંધારણ પણ કોનું છે આપણા દેશનું છે જેથી કરી અને એમાં પણ ક્ષતિ ખામી આપણે વાત કરીએ કે જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જો જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર જો સરદાર વલ્લભભાઈ પટેલ શ્યામા પ્રસાદ મુખર્જી અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર
मुंशी कन्हैयालाल माणिकलाल मुंशी अब बंधारण समाना विशेषज्ञ शब्द होता है। हाँ उपरांत स्त्री शब्दों की बात करिए तो सरोजिनी नायडू विजयालक्ष्मी पंडित आ स्त्री शब्द होता है। हवे बंधारण करीने तैयार करीने कमिटी बनावावी एमा बंधारण सभाना अध्यक्ष तरीके डॉक्टर बाबा साहेब आंबेडकर ने चुनवामां आव्या अने खरडा समितिना अध्यक्ष तरीके डॉक्टर भीमराव आंबेडकर ने पसंदगी करवामां आवी। बाबा साहेब आंबेडकर ने पसंदगी करवामां आवी। खरडो एटले शुं तो प्रश्न थाय बधाने कि खरडा समितिने अध्यक्ष तो शुं अध्यक्ष तो खबर पड़ी कि खरडो समितिना अध्यक्ष तो शुं खरडो एटले कायदो નિયમો કાયદા બનાવવા માટેના જે અધ્યક્ષતા જે જોગવાઈઓ હતી એ જોગવાઈના અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પસંદગી કરવામાં આવી કારણ કે કાયદાના વિશેષજ્ઞ હતા અને અભ્યાસ કરેલો હતો અને ઘણી બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી હતી તજજ્ઞ હતા એ જાણકાર હતા માટે એમને કાયદા સમિતિના ખરડા સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે છે। બીજું કે બંધારણ સભાની કામગીરીની વાત કરીએ આજે બંધારણ મેળવ્યું એટલે જે કામગીરી ની વાત કરીએ તો લગભગ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ આપણા આ દેશની વાત કરીએ આપણા આ દેશના બંધારણની વાત કરીએ તો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સુધી આજે બંધારણની ઘડતરની જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયાની જે કામગીરી હતી આ કામગીરી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સુધી ચાલી હતી। વિચાર કરો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ આજે બંધારણની જે ઘડતરની જે પ્રક્રિયા હતી આ પ્રક્રિયા ચાલી હતી। કોઈ એક બે દિવસમાં બનીને તૈયાર થયું નથી કારણ કે આ તો આખા દેશ માટેનું હતું દેશને ચલાવવા માટેનું હતું। આજે પણ આપણે બંધારણના આધારે આપણો દેશ ચાલી રહ્યો છે એ બંધારણમાં સુધારો કર વધારો કરવામાં આવતો નથી મિત્રો। હા કદાચ કોઈ એવા નિયમો હોય જેને બદલવા જેવા લાગતા હોય અથવા કોઈ એમાં સુધારો વધારો હોય તો બંને પક્ષના જે લોકો છે નેતાઓ છે બધા ભેગા મળે હા સંસદના બંને ગૃહોમાંથી ખરડાને પસાર કરવામાં આવે હા રાષ્ટ્ર પ્રમુખની મંજૂરી લેવામાં આવે ત્યારબાદ એના અંદર સુધારા વધારા થતા હોય છે। આપણે વાત કરીએ તો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ સુધી એની કામગીરી ચાલી અને 167 બેઠકો લીધેલી છે। ત્યારે જઈ અને ભારત દેશનું બંધારણ કરવામાં બે વર્ષ અગિયાર માસ અઢાર દિવસ 167 બેઠકો યોજાઈ ત્યારે જઈ અને આપણા દેશનું શું બનાવ્યું છે મિત્રો બંધારણ ઘડવામાં આવ્યું છે। આપણે વાત કરીએ 167 બેઠકો તમે વિદ્યાર્થી બેઠક લઈને મીટિંગ બધા જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી અબ્દુલ કલામ આઝાદ ને શ્યામા પ્રસાદ મુખર્જી ને આ જે નેતાઓ ભેગા થઈ હતી મોદી મહિલા દિશા મેયર ને આંબેડકર સાહેબ ને કુકમા મુનશી સાહેબ ને હા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને સરદી નાયડ વિજય સુપ્રિત આશ્રય અનેક નામી અનામી હા વિદ્વાનો નેતાઓ વિશેષજ્ઞો બધા ભેગા મળીને બેઠકો કરતા અને એકબીજાને સજેશન આપતા સૂચનાઓ આપતા આમ કરીએ આમ કરીએ આમ 167 જેવી તો બેઠકો યોજાઈ અને ત્યારે જઈ અને 26 નવેમ્બર 1949 ના દિવસે ત્યારે જઈ 26 નવેમ્બર 1949 ના દિવસે 26 નવેમ્બર 1949 ના દિવસે સમિતિ બંધારણ સભાની જે સમિતિ હતી બંધારણ સભાની જો મિત્રો બંધારણ
વૈધાનિક સભાની સમિતિને સંબંધિત વૈધાનિક સભાએ બંધારણ સભાએ સંમતિ આપી 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાએ બંધારણ સભાની શું આપી મિત્રો સમિતિ આપી સંમતિ આપી અને ત્યારે જઈ આપણું બંધારણ ઘડી અને તૈયાર કર્યું ચલો તૈયાર તો થઈ ગયું મિત્રો પણ એનો અમલ કોઈપણ વસ્તુનો અમલ દાખલા તરીકે તમને એમ કે જૂઠું નહીં બોલવું તમને વિદ્યાર્થી મિત્ર એમ કહ્યું કે તમારે જૂઠું બોલવું નહીં મેં તો તમને આદેશ કરી દીધો મેં તો સૂચના આપી દીધી પણ તમે એનો અમલ ક્યાંથી કરો છો તમે કાલે તેનો અમલ કરો તો મારું જે નિયમો તો કાલથી અમલમાં આવી ગયું પણ તમે એનો અમલ 12 મહિના પછી કરો તો એનો અમલ ક્યારે આવે મને 12 મહિના પછી તો એ જ રીતે આપણું બંધારણ ઘડાઈ અને તૈયાર થઈ ગયું અને પ્રત્યે 2 વર્ષ 11 માસ 18 દિવસ 167 જેની બેઠકો યોજાઈ ત્યારબાદ આપણા બંધારણ 26 નવેમ્બર 1949 ના દિવસે બંધારણ સભાએ એની સંમતિ આપી દીધી બંધારણ તૈયાર થઈ ગયું ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 સુધી ત્યારે 26 જાન્યુઆરી 1950 આપણા દેશનું બંધારણ કામગીરી ચાલી 167 બેઠકો યોજાઈ કેટલાક નિયમો બન્યા 26 નવેમ્બર 1949 ના દિવસે સંમતિ મળી અને છેલ્લે 26 જાન્યુઆરી 1950 થી એને અમલમાં મૂકવામાં માટે આ દિવસથી આપણે લોકો બધા પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ પ્રજાના હાથમાં સત્તા આવી ભારત એક પ્રજાસત્તાક સાર્વભૌમત્વ રાષ્ટ્ર છે આ સાર્વભૌમત્વ ભૂમિ બધાની છે કોઈ એક વ્યક્તિની નથી આ દેશમાં રહેનારા બધા જ લોકો જ આ દેશના સભ્યો છે અને બધા જ લોકો માટે નિયમો એક સરખા લાગુ પડે છે હવે વાત કરીએ બંધારણની જરૂરિયાત શું આપણને પ્રશ્ન થાય કે બંધારણની જરૂર શું બંધારણ ના હોય તો ના ચાલે વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય બાબત તમે સમજો કે જો એક સામાન્ય રીતે આપણે સમજીએ કે શાળામાં જો નિયમો ન હોય તો એમ લાગે કે શાળા બરોબર ચાલે કોઈ વિદ્યાર્થી 10 વાગે આવે કોઈ વિદ્યાર્થી 12 વાગે આવે એમ પોતે જતો રહે કોઈ કહેવા વાળું ના હોય નિયમ ના હોય તો શું મિત્રો સારા બરોબર ચાલી શકે ન ચાલે એ જ રીતે આપણો દેશ ચલાવવો હોય તો આપણે બંધારણની જરૂર પડે બંધારણ ન હોય તો બંધારણ દેશ આપણા દેશનું શાસન ચાલી શકે જ નહીં મિત્રો કારણ કે કેટલાક લોકો એનો દુરુપયોગ કરે છે કેટલાક પોતાની શક્તિનો પોતાના તાકાતનો શું કરે મિત્રો દુરુપયોગ કરે અને દુરુપયોગ થાય પરિણામે આપણું દેશનું શાસન બરોબર ચાલે નહીં પોતાની સત્તાનો દુરુપયોગ કરે નેતાઓ હોય તો ઊંચા પદવાળા જે લોકો હોય તાકાત પર જે લોકો હોય એ બિચારા પેલા નબળા લોકોને એનો ગેરલાભ ઉઠાવે એનો ફાયદો ઉઠાવે માટે નિયમ વગેરે બંધારણ ચાલી શકે બીજું કે બંધારણથી ઘણા બધા ઉદ્દેશો સિદ્ધ થાય છે કે આપણું લેખિત સ્વરૂપનું દસ્તાવેજ છે અને દસ્તાવેજનો કોઈ ઉલ્લંઘન કરતું નથી હા આપણે જે બનાવેલા નિયમો છે કે ચોરી ન કરવી અથવા ખૂન ન કરવું અથવા આ દેશ રાષ્ટ્ર ધોરણો કોઈ ભંગ ન કરવો આ કેટલાય નિયમો છે એના અંદર પરંતુ માટે બનાવવામાં આવેલા છે હા મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો પણ બનાવવામાં આવેલી છે માણસોએ એ હકો અને ફરજોનું પણ પાલન કરવાનું છે આપણે બધા દેશના નાગરિકો છીએ તો માટે આપણે આ બંધારણની જરૂર પડે
મહામારી ના અંદર સરકારે નિયમો બનાવ્યા કે માસ્ક પહેરવું, અમુક ડિસ્ટન્સ રાખવું, હા બને ત્યાં સુધી લોકોના સંપર્કમાં ઓછું આવવું, નિયમો બનાવ્યા. શા માટે બનાવ્યા? લોકોની કેર લેવા માટે, કાળજી લેવા માટે. જો હવે લોકો આ નિયમનું પાલન ન કરે તો રોગચાળો બધે ફેલાઈ જાય, આખો દેશ આ રોગચાળો પડવામાં ઉમાઈ જાય. માટે નિયમો જરૂરી છે, માટે બંધારણ જરૂરી છે. કારણ કે નિયમો હોય તો લોકો એનું પાલન કરે. ટ્રાફિકમાં નિયમ આવે કે જતી વખતે રસ્તા ઉપર હેન્ડલેટનું પહેરી અને જવું. આ નિયમ હોય તો બધા એનું પાલન કરશે, નિયમ ન હોય તો પાલન કરશે. એમ આટલા મોટા દેશને ચલાવવું હોય તો બંધારણની જરૂર પડે, અને બંધારણ હોય તો જ આપણે આપણે દેશની શાસન સારી રીતે ચલાવી શકીએ. આપણો દેશ એ લોકશાહી શાસન પદ્ધતિ ચલાવવા ધરાવતો દેશ છે. લોકશાહી શાસન પદ્ધતિમાં લોકોને પોતાના શાસનકર્તાને ચૂંટવાનો અધિકાર છે, પોતાના મનપસંદ નેતાને પસંદ કરવાનો અધિકાર છે. અને એ પસંદ કરેલો જે નેતા હોય છે એ નેતા આપણા દેશનું શાસન સારી રીતે ચલાવે છે. 5 વર્ષ સુધી આપણે બધા એને પસંદ કરી, એને વોટ આપી, ચૂંટી એને લાવીએ છીએ, અને ત્યારબાદ ચૂંટાઈને આપણો જે ઉમેદવાર હોય છે એ ઉમેદવાર વડાપ્રધાનનો દાવેદાર બને છે. વડાપ્રધાન બન્યા બાદ એ આપણા દેશનું શાસન સારી રીતે ચલાવે છે. તો મિત્રો, આપણે વાત કરીએ લોકશાહી શાસન પદ્ધતિ. લોકોથી, લોકો વડે, લોકો દ્વારા રચાતું શાસન, જેને લોકશાહી શાસન કહેવામાં આવે છે. જગતમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ એ આપણા દેશમાં છે. વિશ્વમાં સૌથી વધુ મતદારોની વાત કરીએ તો એ મતદારો પણ આપણા દેશમાં જોવા મળે છે, જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો વધારે. તો આજના આ ભાગની અંદર આપણે, આજના પ્રકરણની અંદર આપણે વાત કરી આપણો દેશ, રાષ્ટ્રીય અખંડતા, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર વગેરે જેવા આધારસ્તંભોને સાથે લઈને ચાલે છે. બંધારણની શરૂઆતની વાત કરીએ, 9 ડિસેમ્બર 1946 રોજ એની શરૂઆત કરવામાં આવી હતી. જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી વગેરે જેવા નેતાઓ એમાં માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેન્ક એન્થની, એચપી મોદી વગેરે જેવા પ્રતિનિધિઓએ એમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. અલ્લાદે કૃષ્ણસ્વામી અય્યર, બાબા સાહેબ આંબેડકર, કમા મુનશી આ બંધારણ સભાના વિશેષજ્ઞ સભ્યો હતા. આ ઉપરાંત સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત એ પણ સ્ત્રી સભ્યો હતા. ત્યારબાદ બંધારણની સભાની રચના કરવામાં આવી, એમાં અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી, અને ખરડા સમિતિ એટલે કે કાયદા અને જોગવાઈ માટેના જે અધ્યક્ષ હતા એમાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પસંદગી કરવામાં આવી. બંધારણ સભા એની કામગીરી શરૂ કરી. આ કામગીરી 2 વર્ષ 18 અગિયાર માસ અને 18 દિવસ સુધી ચાલી, જેમાં 167 જેટલી બેઠકો યોજાઈ. આપણા દેશનું બંધારણ બનતી હતી બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાન્સ તથા અમેરિકા આ વગેરે જેવા દેશોના બંધારણને સુધારવામાં આવી, સંકલ્પના જોવામાં આવી, જેથી એમાં કોઈ ક્ષતિ કામી ના રહી જાય. આપણું બંધારણ 26 નવેમ્બર 1949 ના દિવસે ઘડાઈ અને તૈયાર થયું, અને છેલ્લે 26 જાન્યુઆરી 1985 એને અમલમાં આવ્યું. માટે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે જોઈએ છીએ. આપણને પ્રશ્ન થાય કે બંધારણની જગ્યા શું છે, કે બંધારણની જગ્યા એટલા માટે છે કે આપણા દેશની રાષ્ટ્રીય એકતા, અખંડતા, સાર્વભૌમત્વ, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ બધું જળવાઈ રહે અને આપણો દેશ પ્રગતિ કરે. માટે આપણા દેશને બંધારણની જરૂર છે. આ બીજી વાત કરીએ કે લોકશાહી શાસન પદ્ધતિ. ભારત દેશે લોકશાહી શાસન પદ્ધતિ સ્વીકારી છે, જેમાં લોકો પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટે છે, એને મત આપે છે, અને ચૂંટાઈને આવેલો ઉમેદવાર પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરે. તો જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જોઈએ. હવે પછી બીજા ભાગ એટલે કે નેક્સ્ટ ભાગના અંદર આપણે જોઈશું.